છે હવે આપણે આપણો આગળનો અને નવો ટોપિક છે જે સંધિ તેને શરૂ કરીએ સંધિ મિત્રો મૂળ સંસ્કૃતની અંદર આપણે જોઈએ તો સમ પ્લસ ધા સમ એટલે સમાન રીતે ધા એટલે જોડાવું એટલે કે સમાન રીતે જોડાવું એને કહેવામાં આવે છે સંધિ તો ચાલો મિત્રો આ સંધિને શરૂ કરીએ તો એ પહેલાં સંધિનો એક નિયમ જોઈ લઈએ કે સંધિ એટલે કે પહેલા શબ્દનો છેલ્લો એટલે કે અંતિમ વર્ણ અને છેલ્લા એટલે કે બીજા શબ્દનો પહેલો વર્ણ પરસ્પર જોડાવાથી વર્ણમાં જે કંઈ ફેરફાર થાય છે તેને સંધિ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે સર શબ્દ અને વર્ણ આ બંનેનું કન્ફ્યુઝન વધારે થાય છે તો ચાલો પહેલાં એક ક્લિયર કરીએ તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે લક્ષ્મણ લક્ષ્મણ આખું નામ છે તેને એક શબ્દ કહેવાય છે અને જ્યારે લક્ષ્મણ એમાં અણ છે એને વર્ણ કહેવામાં આવે છે વર્ણ એટલે કે અક્ષર અને શબ્દ એટલે કે ત્રણ ચાર અક્ષરનું જે એક નામ હોય તેને શબ્દ કહેવામાં આવે છે એટલે કે અહીં લક્ષ્મણ છે તે એક શબ્દ છે અને જ્યારે અણ છે તે એક વર્ણ છે તો ચાલો મિત્રો આશા કરું છું કે તમને લક્ષ્મણ શબ્દ ઉપરથી વર્ણ અને શબ્દ બંને ખબર પડી ગઈ હશે હવે ફરીથી નિયમ આપણે સમજીએ કે સંધિ એટલે કે પહેલા શબ્દનો અંતિમ વર્ણ અને છેલ્લા શબ્દનો પ્રથમ વર્ણ પરસ્પર જોડાવાથી વર્ણની અંદર જે કંઈ ફેરફાર થાય છે તેને સંધિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને સંધિ કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આ સંધિ છે તેની આપણે શરૂઆત કરીએ તો સંધિની શરૂઆત કરીએ તો સંધિના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે સૌ પ્રથમ સ્વર સંધિ ત્યાર પછી બીજા નંબરની અંદર આવે છે વ્યંજન સંધિ અને ત્યાર પછી ત્રીજા નંબરની અંદર આવે છે વિસર્ગ સંધિ ફરી એકવાર સંધિના મુખ્ય ત્રણ પ્રકાર છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ આ ત્રણ સંધિમાંથી આપણે સૌ પ્રથમ એટલે કે સ્વર સંધિનો અભ્યાસ અત્યારે કરવાનો છે તો ચાલો આપણે સ્વર સંધિ છે તેને શરૂ કરીએ સ્વર સંધિ તો મિત્રો સ્વર સંધિનો સૌ નિયમ છે અ કે આ પછી અ કે આ આવે તો સંધિ થતા આ થાય છે એટલે કે મિત્રો કોઈપણ શબ્દની અંદર છેલ્લો શબ્દ અ હોય અને ત્યાર પછીના શબ્દનો પહેલો શબ્દ આ અથવા તો અ હોય તો સંધિ થતા આ બને છે તો મિત્રો અહીંયા આ શરૂ કરીએ તો ઇનડાયરેક્ટલી નિયમ એવું કહે છે કે અ કે આ પછી અ કે આવે તો સંધિતા શું બને છે આ બને છે અને જો એક પ્રકારે આપણે એક કોષ્ટક બનાવીએ તો કોષ્ટક છે પ્રમાણે બનશે અ અ પ્લસ આ આ પ્લસ આ આ પ્રકારની ચાર પ્રકારની જો પોઝિશન આવે તો ઇઝ ઇક્વલ ટુ આ બને છે મિત્રો ખબર પડી ગઈ ને તમને અ કે આ પછી અ કે આવે તો સંધિધતા આ બને છે ચાલો ઉદાહરણ જોઈએ જેને તમને વધારે ખ્યાલ આવે સૌ પ્રથમ ઉદાહરણ છે મિત્રો કદા પ્લસ અપી તો જો દાની અંદર આ રહેલો છે તો આ પ્લસ અ જો તો દાની અંદર રહેલો આ અને અ આ બે આ પ્લસ અ બરાબર આ તો અહીંયા શું બનશે આ તો જવાબ આવશે આપણો કદાપી જો મિત્રો આ પ્લસ અ આ બંનેની સંધિતા પાછળ રહેલો અ અને આ બંનેની સંધિતા આ નવો શબ્દ નીકળે છે એટલા માટે અહીંયા સંધિ બનશે કદાપી બીજું એક ઉદાહરણ જોઈએ જેનાથી વધારે ખ્યાલ આવે તો બીજા નંબરનું ઉદાહરણ છે અત્ર પ્લસ અસ્તિ અત્ર તો અંદર રહેલો અ અને પાછળ આવતો અ એટલે કે અ પ્લસ અ બરાબર શું થાય છે આ તો ત્ર અડધો થઈ ગયો તો એ હવે ત્ર પ્લસ આ બનશે તો બનશે અત્રાસ્તિ ખબર પડી ફરી એકવાર જોઈએ અત્ર

એટલે કે વિદ્યાર્થી મિત્રો આગળનો જે નિયમ આપણે જોઈ ગયા એની અંદર અ કે આ પછી અ આ આવે તો આ બને છે એવી જ રીતે આ નિયમ બે નંબરની અંદર ઈ કે ઈ પછી ઈ કે ઈ આવે તો સંધિ થતાં ઈ બને છે જો મિત્રો અહીંયા એક રસ્વ છે અને દીર્ઘ ઈ છે અને છેવટે બંનેની સંધિ થાય ત્યારે દીર્ઘ ઈ બને છે એટલે કે દીર્ઘય વાળી ઈ અને આગળ એટલે કે અહીંયા પહેલાં ઈ છે રસ્વ છે અને ત્યાર પછી એની ઉપર રેપ છે એ દીર્ઘ ઈ છે અને એ બંનેની સંજય થતા બનશે દીર્ઘય વાળી ઈ અને આના ઉપરથી આપણને એક વસ્તુ યાદ આવે તો એક અ આ વાળું કોષ્ટક છે એની જેમ અહીંયા ઈ ઈ વાળું પણ કોષ્ટક બને છે તે ચાલો એ કોષ્ટક પણ આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો જો ઈ પ્લસ ઈ રસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ દીર્ઘ ઈ પ્લસ રસ્વ ઈ અને દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ આવા ચાર પ્રકારના ઈ આવતા અને સંધિ થતા બનશે દીર્ઘ વાળી ઈ તો ખબર પડી કે ને વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે મિત્રો પીબા મી પ્લસ તો જો મી ની અંદર ઈ રહેલો છે અને એની પાછળ આવે છે ઈતિ નો ઈ તો જો ઈ પ્લસ ઈ આ બેનની સંધિ તથા બનશે દીર્ઘ ઈ અને આપણો જવાબ શું આવશે તો કે ઈ પ્લસ ઈ ઈઝ ઇક્વલ ટુ દીર્ઘવાળી ઈ તો મી મ છે એ અડધો થઈ જાય કેમ કે એમાં દીર્ઘ ઈ જોડાતા બનશે એટલે કે મીનો દીર્ઘવાળો ઈ બની જશે ચાલો ત્યાર પછી હજુ એક ઉદાહરણ જોઈએ તો બીજું ઉદાહરણ છે કવિ પ્લસ ઈશ્વર તો વની અંદર રહેલો ઈ બહાર નીકળે અને એની પાછળ રહેલો ઈ ઈશ્વરનો ઈ આ બંનેની સંધિતા બનશે દીર્ઘવાળો ઈ તો બનશે એનો

મિત્રો આપણે સંધિનો અભ્યાસ કરી રહ્યા છીએ તો તે સંધિના અભ્યાસની અંદર મિત્રો આપણે ચાર નિયમોનો અભ્યાસ કરી ગયા હતા એ ચારેયનું એકવાર પુનરાવર્તન કરીને આપણે આગળ જઈએ તો નિયમ છે અ કે આ પછી ઈ કે ઈ આવે તો સંધિ થતા એ થાય છે ત્યાર પછી આગળનો નિયમ આપણે ભણી ગયા હતા અ કે આ પછી એ કે અય આવે તો સંધિ થતા અય બને છે અને ત્યાર પછી આગળનો નિયમ આપણે ભણી ગયા કે અ કે આ પછી ઉ કે ઊ આવે તો સંધિ થતા ઓ થાય છે તો મિત્રો આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો હવે જઈએ આપણે આગળ એટલે કે સંધિના નિયમ નંબર તરફ જઈએ આગળનો નિયમ છે મિત્રો અ કે કે આ પછી ઓ આવે તો તો થાય છે મિત્રો એટલે કે કોઈ પણ શબ્દની આગળનો અ કે આ હોય અને ત્યાર પછી ઓ કે ઓ આવે તો સંધિ થતા અવ થાય છે તો ચાલો મિત્રો આ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણને વધારે ખબર પડશે તો ઉદાહરણ છે જલ

તો આપણો જવાબ શું આવશે તો ચાલો અવ થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નિયમ નંબર આઠ તરફ મિત્રો આગળનો જે આઠ નંબરનો નિયમ છે એ હવે આની જેમ સરળ નથી થોડોક અઘરો છે તો ચાલો એને સમજી લઈએ તો નિયમ છે કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો જો મિત્રો વ્યવસ્થિત સાંભળજો ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઈકે કે ઈ ના સ્થાને ય મુકાય છે અને પાછળનો સ્વર તેમાં ભળી જાય છે ફરીવાર વાંચું છું મિત્રો ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઈ ના સ્થાને ય મૂકાય છે અને પાછળનો સ્વર તેમાં ભળી જાય છે તો ચાલો મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે ઈ કે ઈ સિવાયનું એટલે કે જે સ્વરો છે અ આ ઈ ઈ ઈ ઈ તો એમાં કે એક્ઝામ્પલ એટલે વધારે ખબર પડશે તો એક્ઝામ્પલ છે પ્રતિ પ્લસ આ તો જો અહીંયા તી માં રહેલો ઈ અને ત્યાર પછી આવતો આ એટલે કે ઈ સિવાયનો સ્વર છે તો ઈ છે પ્રતિ માં રહેલો ઈ બાર નીકળી જતા અડધો બનશે અને એ ઈની જગ્યાએ શું કરવાનો આપણે ય મુકવાનો એ ઈ કે ઈ ના સ્થાને ય મૂકવાનો તો બનશે પ્રત્ય અને ત્યાર પછી પાછળ આવતો આ છે એમાં જોડાઈ જશે તો બનશે ફરીથી રિપીટ કરું છું ઈની જગ્યાએ ય બની જશે અને ત્યાર પછી પાછળ આવતો આ આ બંને જોડાઈ સંધિ થતા બનશે પ્રત્યાગચ્છત ચાલો મિત્રો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ તો વધારે આપણને ખબર પડે તો આગળનો એક્ઝામ્પલ છે પ્રતિ પ્લસ એ કહ પ્રતિમાં રહેલો ઈ અને ત્યાર પછી આવતો એ તો ઈનો શું કરવાનો આપણે ય કરવાનો તો બનશે પ્રત્યાર કહ ઈ નો એ ય બનશે અને ત્યાર પછી એ જોડાતા બનશે પ્રત્યે કહ તો ચાલો મિત્રો આગળનું જે ઉદાહરણ છે ત્રીજા નંબરનું એ ઉદાહરણ તમારે જાતે સોલ્વ કરવાનું છે એ ઉદાહરણ છે નારી પ્લસ અસ્થિ નારી પ્લસ અસ્થિ આનું ઉદાહરણ તમારે જાતે સોલ્વ કરવાનું છે ચાલો મિત્રો આનો નિયમ ફરીથી રિપીટ કરીએ કે ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઈ ના સ્થાને એટલે કે જે ઈ કે ઈ હોય એની જગ્યાએ ય મૂકવાનો અને ત્યાર પછી પાછળનો જે સ્વર આવતો હોય એમાં ભેળવી દેવાનો છે તો ચાલો મિત્રો આ નિયમની અંદર બધાયને ખબર પડી ગઈ છે હવે આગળનો જે નિયમ આપણે ભણવાના સિવાયનો કોઈ પણ સ્વર આવે તો ઉ કે વ વૂકાય છે અને પાછળનો સ્વર તેમાં ભળી જાય છે મિત્રો આપણે આઠમા નંબરનો જે નિયમ ભણ્યા ને એના જેવો જ છે ત્યાં ઈ કે ઈ છે અહીંયા શું આવશે ઉ કે ઉ અને ત્યાં ય બને છે અહીંયા શું બનશે વ બનશે ફરી વાર રિપીટ કરીએ તો ઉ કે ઉ પછી ઉ કે ઉ સિવાયનો કોઈ પણ સ્વર આવે તો સંધિ થતા ઉ કે ઉના સ્થાને વ મુકાય છે અને પાછળનો જે સ્વર હોય છે તે તેમાં ભળી જાય છે ચાલો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ જેનાથી આપણને વધારે ખબર પડે તો ઉદાહરણ છે આગચ્છતું પ્લસ આર્ય તો જો તું ની અંદર રહેલો ઉ અને ત્યાર પછી આવતો પાછળ આ તો તુમાં રહેલો ઉ છે એ ઉનો જાય વ એટલે ત અડધો થઈ જશે તો આ બનશે અને ત્યાર પછી પાછળ રહેલો આ છે એ વ સાથે જોડાતા વા બનશે અને જવાબ શું આવશે આ ગ છું માં રહેલો ઉનો વ બની જાય અને પાછળ રહેલો આ જોડાઈ જતા વા બનશે તો આપણો જવાબ આવશે આ ગ છ ચાલો મિત્રો હજી એક ઉદાહરણ જોઈએ તો વધારે ખબર પડે તો ઉદાહરણ છે ખલુ ખલુ પ્લસ પ્લસ તો રહેલો ઉ એનો શું બની બની જાય જાય હ વ અને ત્યાર પછી પાછળ રહેલો જે એ છે એની અંદર જોડાઈ જાય તો એ જોડાતા શું બનશે વે તો આપણો જવાબ શું બનશે ખલ વે શહ લુમાં રહેલો ઊ છે એનો વ બની જાય અને એ છે એ

તે તેમાં ભળી જાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિસર્ગ સંધિના જે સ્વર સંધિ છે એના જે નિયમો છે તે પૂર્ણ થઈ જાય છે અને હવે આગળનો જે નિયમ ભણવા જઈ રહ્યા છે એ વિસર્ગ સંધિનો છે એને આપણે જોઈ લઈએ ત્યાર પછીનો દસમો નિયમ છે શબ્દને અંતે એ આવેલો હોય અને ત્યાર પછી અ આવેલો હોય તો અ ના સ્થાને અવગ્ર મુકાય છે મિત્રો અવગ્ર એટલે કે ડ જેને આપણે ડ કહીએ છીએ એને ખરેખર અવગ્ર વચાય છે એટલે કે શબ્દને અંતે એ આવેલો હોય અને ત્યાર પછી અ આવતો હોય તો આ બંનેની સંદિધતા અવગ્ર બની જાય છે ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે ખબર પડે તો ઉદાહરણ છે સમગ્ર પ્લસ અપી તો સમગ્ર એમાં રહેલો એ અને ત્યાર પછી આવતો અ આવી બંનેની પરિસ્થિતિ હોય તો પાછળ જે અ આવેલો છે એ અના સ્થાને એટલે કે એ અની જગ્યાએ

એ તમે સમજી જાઓ તો તમને બધા જ નિયમો આરામથી યાદ રહી જાય એમ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયોની અંદર આટલું જ રાખીએ ફરીથી આપણે આગળના વિડીયોની અંદર સંધિનો બીજો પ્રકાર એટલે કે વિસર્ગ સંધિનો અભ્યાસ કરીશું જો આપણે સંધિનો અભ્યાસ કરી રહ્યા છીએ તો સંધિની અંદર આપણે બે નિયમ ભણી ગયા છીએ એક તો કયો નિયમ છે તો કે અ કે આ પછી અ કે આ આવે તો સંધિ થતા આ બને છે અને ત્યાર પછી બીજા નંબરનો નિયમ ભણી ગયા કે ઈ કે ઈ પછી ઈ કે ઈ આવે તો સંધિ થતા શું બને છે ઈ બને છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ સંધિનો જે ત્રીજો નિયમ છે તેના તરફ જઈએ નિયમ છે મિત્રો ઉ કે ઉ ઉ પછી કે ઉ આવે તો સંધિ થતા ઉ થાય છે એટલે કે મિત્રો ઉ કે ઉ પછી ધાતુ શબ્દનો છેલ્લો અક્ષર અને એક બાજુ શબ્દનો પહેલો અક્ષર આ બે ઉ કે ઉ પછી ઊ કે ઉ આવે તો સંધિ થતા શું થાય છે દીર્ઘય વાળું ઉ થાય છે એટલે કે પેલું સાતરો છે એ રસ્વ ઊ અને ઊંધો સાતરો છે તે દીર્ઘય ઊ થાય છે અને મિત્રો જ્યારે આવું ઉ થાય છે ત્યારે આપણે આગળ જે પોઝિશન બનાવી હતી એ પ્રમાણે પોઝિશન બને છે રસ્વ ઉ પ્લસ રસ્વ ઊ રસ્વ ઊ પ્લસ દીર્ઘય ઊ દીર્ઘય ઉ પ્લસ રસ્વ ઊ અને બે વાળા ઊ અને ઇઝ ઇક્વલ ટુ દીર્ઘયવાળું ઊ તો મિત્રો આ પ્રમાણે વાળું ઊ બને છે ચાલો મિત્રો ઉદાહરણ જોઈએ જેનાથી આપણને વધારે ખબર પડે ઉદાહરણ છે ભાનુ પ્લસ ઉદય એટલે કે ભાનુમાં રહેલો ઉ અને પાછળ આવતો ઉ આ બે ઉ પ્લસ ઉ જોડાતા દીર્ઘે વાળું ઉ થાય તો બનશે ભાનુ દય ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો લઘુ પ્લસ ઉદ્યાનમ તો લઘુમાં રહેલો ઉ અને પાછળ આવતો ઉ આ બંનેની સાથે દીર્ઘ ઉ બને તો બનશે લઘુદ્યાનમ અને ત્યાર પછી ત્રીજા નંબરમાં આવે છે વધુ પ્લસ ઉર્મી મિત્રો આ બે ઉદાહરણ છે જે મેં તમને જાતે સોલ્વ કરાવડાવ્યા છે ત્રીજું ઉદાહરણ છે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે એટલે કે આ ત્રીજો ઉદાહરણનો જે જવાબ આવે છે ફરીથી રિપીટ કરાવી વિદ્યાર્થી મિત્રો કે ઉ કે ઉ પછી ઉ કે ઉ આવે તો સંધિ થતા ઉ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સરળ એવા જે ત્રણ નિયમો હતા અ કે આ પછી અ કે આ ઈ કે ઈ પછી ઈ કે ઈ અને ઊ કે ઊ પછી ઊ કે ઈ એ સરળ નિયમ છે એ તો તમને આવડી ગયા હશે હવે આપણા જે નિયમો છે એમાં થોડોક ફેરફાર થઈ રહ્યો છે તો ચાલો આપણે નિયમ નંબર ચાર જોઈએ તો નિયમ નંબર ચાર છે અ કે આ પછી ઈ કે ઈ આવે તો થતા એ થાય છે એટલે કે મિત્રો હવે કોઈ પણ છેલ્લો શબ્દ હશે અક્ષર હશે એનો અ કે આ હશે અને ત્યાર પછી કોઈ ઈ કે ઈ આવે તો થતા શું બને છે એ બને છે ચાલો મિત્રો એક્ઝામ્પલ જોઈએ જેનાથી આપણને વધારે ખબર પડશે મિત્રો તમને પ્રશ્ન થશે કે સર પહેલામાં તો ઉ ને ઉ ને એવું કર્યું આમાં એવું કેમ નથી કરતું તો કે હવે તમારે જાતે કરી લેવાનું છે તો ઉદાહરણ જોઈએ તો નયન પ્લસ ઈક્ષતે તો નયન ની અંદર રહેલો અ અને પાછળ આવતો ઈ આ બેની સંધિ થતા બને છે એ તો જવાબ આવશે નયને ક્ષતે ત્યાર પછી જોઈએ આગળ તો બીજું ઉદાહરણ છે માતા પ્લસ તો મિત્રો માતામાં રહેલો આ અને ત્યાર પછી પાછળ આવતો ઈ આ આ બંને બને બને છે છે બંનેની શું અને વિદ્યાર્થી મિત્રો આપણા નિયમ પ્રમાણે જે આગળનું ત્રીજું ઉદાહરણ છે તે તમારે જાતે કરવાનું છે એ ઉદાહરણ જોઈએ પરિશ્રમેણ ઈચ્છતી પરિશ્રમેણ એમાં રહેલો અ અને ઈ એની જે સંધિ થાય એનો જવાબ છે એ તમારે જાતે લખી લેવાનો છે તો મિત્રો આપણે અહીંયા ફરીથી બે નિયમ ભણ્યા છીએ સંધિ થતા એ થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ તો કે આજના જે નિયમ છે એને આગળ દબાવીએ અને નિયમ નંબર પાંચ તરફ જઈએ તો નિયમ નંબર પાંચ છે અ કે આ પછી એ કે અ આવે તો સંધિ થતા અ થાય છે તો મિત્રો જો પેલા અહીંયા એ ને અ એ બંને ક્લિયર કરી દો અહીંયા પેલો એ લખેલો છે એ આપણે ગુજરાતી ભાષામાં એક કાનો માત્ર વાળો એ અને બીજો એની ઉપર એક છે એટલે કે ગુજરાતી ભાષામાં અ એ લખવામાં ખાસ ધ્યાન રાખજો આમાં એક એ કાનો માત્ર વગરનો એટલે ગુજરાતી ભાષામાં એક કાનો માત્ર વાળો એ અને આમાં એક કાનો માત્ર વાળો એ એટલે કે ગુજરાતી ભાષામાં બે કાનો માત્ર વાળો અય ફરીથી નિયમ જોઈએ અ કે આ પછી એ કે અઈ આવે તો સંધિ થતા અઈ થાય છે એક્ઝામ્પલ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો જેનાથી આપણને વધારે ખબર પડે તો ઉદાહરણ છે સદા પ્લસ એ વ સદા એમાં રહેલો આ અને ત્યાર પછી આવતો એ આ બંનેની સંધિ થતા બનશે સદૈ વ આનો આ પ્લસ એ બરાબર અઈ તો સંધિ થતા બનશે સદૈ વ બીજું ઉદાહરણ જોઈએ તો તવ પ્લસ ઐશ્વર્ય તો તમાં રહેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પરંપરા પ્રમાણે જે ત્રીજો ઉદાહરણ છે તે તમારે જાતે સોલ્વ કરવાનું છે એ ઉદાહરણ છે તથા પ્લસ એ एव પ્લસ એ વ આ ઉદાહરણ છે તે તમારે જાતે સોલ્વ કરવાનું છે ચાલો મિત્રો હવે આગળ જોઈએ તો નિયમ નંબર તરફ જઈએ નિયમ નંબર છે અ કે આ પછી ઉ કે ઉ આવે તો સંધિ થતા ઓ થાય છે ફરીવાર જોઈએ મિત્રો અ કે આ પછી ઉ કે ઉ આવે તો સંધિ થતા ઓ થાય છે ચાલો મિત્રો આને પણ ઉદાહરણથી સમજીએ જેનાથી આપણને વધારે ખબર પડે તો ઉદાહરણ છે સૂર્ય પ્લસ ઉદય સૂર્યમાં રહેલો અ અને ત્યાર પછી આવતો ઉ આ બંનેની સંધિતા બને છે ઓ તો આપણો જવાબ શું આવશે સૂર્યોદય ફરીવાર જોઈએ તો કે યમાં રહેલો અ અને ત્યાર પછી આવતો ઉ આ બંનેની સંધિ થતા બને છે સૂર્યોદય બીજું ઉદાહરણ જોઈએ તો મિત્રો બીજું ઉદાહરણ છે ગંગા પ્લસ ઉદકમ ગંગામાં રહેલો આ અને ત્યાર પછી આવતો ઉ આ બંનેની સંધિ થતા બને છે ઓ તો જવાબ શું આવશે ગંગો દકમ આ બંનેની સંધિ થતા જવાબ શું આવશે ગંગો દકમ અને મિત્રો ત્રીજા નંબરનું જે ઉદાહરણ છે એ તમને ખબર જ છે તમારે શું કરવાનું છે તો એ ઉદાહરણ છે હૃદય પ્લસ ઉર્મી હૃદય પ્લસ ઉર્મિન આનો જે જવાબ આવે છે તે તમારે લખી અને તમારી પાસે રાખવાનો છે જ્યારે આપણે શાળામાં રૂબરૂબધા મળીશું ત્યારે આ જે વિષયો છે એ આપણે ચેક કરી લઈશું મિત્રો આજે આપણે ચાર નિયમોનો અભ્યાસ કર્યા છીએ ટૂંકમાં એ ચારેય નિયમો છે એને રિપીટ કરી લઈએ તો કે ઉ કે ઉ પછી ઉ કે ઉ આવે તો સંધિ થતાં ઉ થાય છે ત્યાર પછીનો જે આપણે નિયમ ભણ્યા છે કે અ કે આ પછી ઈ કે ઈ આવે તો સંધિધતા એ થાય છે અને ત્યાર પછી આ પછી એ કે આવે તો થાય છે અને મિત્રો છેલ્લે છઠ્ઠા નંબરનો જે આપણે નિયમ ભેડા છીએ કે અ કે આ પછી ઉ કે ઉ આવે તો સંધિધતા ઓ થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજના આ વિડિયોની અંદર આપણે ચાર નિયમો રાખીએ છીએ આ બધા જ નિયમોને સાથે સાથે તૈયાર કરતા થજો જેનાથી તમને આગળ ભવિષ્યમાં તકલીફ પડે નહીં અને ખબર છે ને જે પ્રકારે સંધિ જોડાય છે એ જ પ્રકારે સંધિ છૂટી પડે છે તો ચાલો હવે આપણે બધા મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો